नमस्कार विद्यार्थी मित्रों, आ हसमुख पटेल ने चैनल में आप सर्वे नो फरी एक बार स्वागत है। प्रथम भाग में सुंदर समझूती मेळव्या बाद बीजा भाग नी अंदर चार नंबर नी जे संज्ञा छे तेनी वात झड़पथी करूँ तो समूहवाचक संज्ञा। मित्रों, आ समूहवाचक संज्ञा एटले शुं? समूहवाचक संज्ञा ने केवी रीते ओळखाय? तो मित्रों, कोईपण जूथ होय, कोईपण समूह होय, एनू जारे निर्देश करती जे संज्ञा छे एने बेटा आपणे समूहवाचक संज्ञा कहेवामां आवे छे। दाखला तरीके टुकड़ी, टुकड़ी तो एक माणसथी तो होय नहीं। तमे रमवामां बे टुकड़ी उपाड़ो तो सात सात माणसनी टुकड़ी होय। तमे समिति बनावो, शाळानी अंदर प्रवास समिति बनावो, वृक्षारोपण समिति बनावो, तो ए समितिमां एक जण तो होय नहीं, पांच सात जणनी समिति बनती होय छे। मेळो होय तो मेळो कोने कहेवाय? एक माणसनो मेळो होय कि घणा बधा माणसो भेगा थाय त्यारे मेळो बने, बराबर? एम જ્યારે જ્યારે કોઈ જૂથ હોય અથવા તો સમૂહોનું જ્યારે નિર્દેશ કરવામાં કોઈ એવો શબ્દ આવેલો હોય તો એને આપણે સમૂહવાચક સંજ્ઞા કહેવામાં આવે છે। હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું। દાખલા તરીકે એક સરસ મજાનો આ ફોટોગ્રાફ છે। એ ફોટોગ્રાફની અંદર તમને શું જોવા મળે છે? અહીંયા હું એવું તમને ચોક્કસ કહીશ કે અહીંયા કૃષ્ણ કનૈયાની પાલખી નીકળી છે, બરાબર? કનૈયાને એક વ્યક્તિએ સરસ મજાના ટોપલાની અંદર એને બેસાડ્યો છે અને ઘણું બધું ટોળું છે હાથી ઘોડા પાલકીને જય કનૈયા લાલકીના નારા સાથે આ ગામડાની અંદર આ જે ટોળું છે એ ટોળું નીકળ્યું છે। તો તમને એવું કહેવામાં આવે કે મલાસા ગામમાં કૃષ્ણ કનૈયાના જન્મદિવસે ટોળું એકત્રિત થયું હતું, તો ટોળું એ શું થાય? સમૂહવાચક સંજ્ઞા થાય। ત્યાર પછી બીજું ઉદાહરણ તમને આપું કે બીજો ફોટો તમે જુઓ। પોલીસ આવી ગઈ, પોલીસ આવીને ખબર પડે, એક પોલીસવાળો હોય તો આપણને એમ હોય કે કંઈ નહીં, પણ ઘણા બધા પોલીસકર્મીઓ જ્યારે હોય ત્યારે આપણને એમ થાય કંઈક બન્યું છે। અને મિત્રો, એક કરતાં વધારે પોલીસકર્મીઓ જ્યારે ભેગા થાય ત્યારે એને શું કહેવામાં આવે છે? કાફલો। કર્ફ્યુ લાગ્યું છે, એકાએક 100 પોલીસકર્મીઓનો કાફલો ઉતારી દીધો છે તાલુકામાં, બરાબર ને? કોવિડ-19ના કારણે જ્યાં રેડ ઝોન આપવામાં આવ્યો હતો એવી જે જગ્યાઓ હતી, જે ઝોન પાડ્યા હતા ગ્રીન ઝોન, ત્યાં ઘણા બધા પોલીસનો કાફલો ત્યાં મૂકવામાં આવેલો હતો। તો મિત્રો, આવા ઘણા બધા વ્યક્તિઓનો નિર્દેશ કરવામાં આવે ને તો એને આપણે સમૂહવાચક સંજ્ઞા કહેવામાં આવે છે। અહીંયા તમે જુઓ, આપણા દેશના જે વીર જવાનો છે એ તિરંગાને સેલ્યુટ આપી રહ્યા છે, બરાબર? તો તમે જુઓ, એક કરતાં ઘણા બધા વ્યક્તિઓ છે, બરાબર? ઘણા બધા જવાનો છે આપણા દેશની રક્ષા માટે અને પોતાના રાષ્ટ્રધ્વજનું સન્માન કરી રહ્યા છે। બેટા, ઘણા બધા વ્યક્તિઓ છે તો ઘણા બધા આ જે જવાનો છે એ જવાનોને જ્યારે બતાવવામાં આવ્યા હોય, ટોળું હોય, તો આને શું કહેવામાં આવે છે? એને આપણે સેના કહીએ છીએ, સૈન્ય કહીએ છીએ। ઘણા બધા સૈનિકો ભેગા થાય ત્યારે સેના થાય। એક વ્યક્તિ હોય અને જવાન કહેવાય, સૈનિક કહેવાય, બરાબર? અને ઘણા બધા સૈનિકો ભેગા થાય ત્યારે સૈન્ય બનતું હોય છે। તો જ્યારે કોઈ જૂથ કે સમૂહનો નિર્દેશ કરતી વખતે જે જૂથનું કે સમૂહનું નિર્દેશ કરવામાં આવ્યું હોય એને આપણે સમૂહવાચક સંજ્ઞા કહીએ છીએ। ઉદાહરણ દ્વારા હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, તો તમે અહીંયા જોઈ શકો છો ઉદાહરણની અંદર કે સરસ મજાનો એક પાઠ હતો, કાવ્ય છે કૃષ્ણ અને સુદામાનો, એની અંદર સરસ મજાની વાત કરવામાં આવી છે, પછી સામરિયો જે બોલ્યા, બરાબર? એમાં એક વાક્ય છે, તમે જોજો, ત્રણ ભારા બાંધ્યા દોરડે તને સાંભળે રે, ત્રણ ભારા નાની નાની ભાળ ભેગી કરી અને ત્રણ ભાળા શું કર્યા હતા? દોરડે બાંધ્યા હતા, એક બે અને ત્રણ, એટલે શું થયું? સમૂહ થયું, બરાબર? શું થયું? સમૂહ, એટલે ભાર એ સમૂહવાચક સંજ્ઞા બને છે। બીજું ઉદાહરણ તમે અહીંયા જોઈ શકો છો કે આંબા જાંબુડા રાયણના જૂડથી મહેકતા કરી દીધા છે, તો જૂડું છે ને એ ઘણા બધા ઝાડનું બને, એક ઝાડનું બનતું નથી, હતા લૂંખું હોય, બરાબર? દ્રાક્ષ બેઠી હોય તો એક દ્રાક્ષ ને ઘણા બધું ઝૂંડ બેઠું હોય તો એને શું કહેવામાં આવે છે? સમૂહનો નિર્દેશ કરે છે, એટલે જૂડ એ સમૂહવાચક સંજ્ઞા બને। કુદરતનો એક કરવાનો કાફલો આવે છે, કાફલો એટલે ઘણા બધા વ્યક્તિઓ ભેગા થાય એને કાફલો કહેવામાં
આવે છે તો કાફલો એ સમૂહવાચક સંજ્ઞા બને છે. ખેતરમાં અનાજનો ઢગલો પડ્યો છે, મકાયા હોય વાયા હોય તો એના એક 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 ડોડા ભેગા કરીએ તો ઢગલો કહેવાય. તો કેટલા ઘણા બધા મકાયા ભેગા થયા છે એટલા માટે એ સમૂહવાચક સંજ્ઞા છે. એટલે તમને યાદ હોય કે ઢગલો, કાફલો, જૂડ અને ભાર આ બધા જે શબ્દો છે એને સમૂહવાચક સંજ્ઞા કહેવામાં આવે છે, કારણ કે સમૂહનો નિર્દેશ કરે છે. મિત્રો આગળની સંજ્ઞાની વાત કરું તો એ સંજ્ઞાનું નામ છે ભાવવાચક સંજ્ઞા. અને ભાવવાચક સંજ્ઞા એટલે બેટા કેવી, આને સમજવી બહુ અઘરી નથી, સરળ છે. શાંતિથી સમજો બેટા કે જે પદાર્થને જોઈ શકાતો નથી, ન તો એને સ્પર્શ કરી શકાતો, પરંતુ ફક્ત એ પદાર્થને અનુભવ કરી શકાય છે, કોઈ પણ વસ્તુનો અનુભવ કરી શકાય છે તેવા ગુણ ભાવને દર્શાવતી સંજ્ઞાને ભાવવાચક કહેવાય. તમને એમ કે સાહેબ જોઈ ના શકાય ને સ્પર્શ પણ ન કરી શકાય તો એવું શું? તો એવું તમે રડો છો એને પકડી શકાય છે, તમે રડ્યા એને પકડો છો, પ્રેમ શબ્દ છે ને પકડી શકાય છે, દુઃખ શબ્દ છે ને પકડી શકાય છે, ફક્ત દુઃખનો અનુભવ કરી શકાય છે, પ્રેમનો અનુભવ કરી શકાય છે, બરાબર ને? તો આ જે પદાર્થને જોઈ કે સ્પર્શ ન કરી શકાય પરંતુ ફક્ત અનુભવ કરી શકાય તેવા ગુણ કે ભાવને દર્શાવતી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. તો ચાલો મિત્રો ઉદાહરણ દ્વારા હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. તો કયા કયા ભાવો આવે તમને કે બે સાહેબ તમે તો રડવાની જ વાત કરી, બરાબર? માનવતા, ક્રોધ, ક્રોધ એ પણ ભાવ છે, ક્રોધને તમે જોઈ શકો છો, પ્રેમ છે, અહિંસા છે, ટાઢ છે, ટાઢને તમે જોઈ શકો છો, ફક્ત એનો અનુભવ કરી શકો છો. જે વસ્તુનો અનુભવ કરી શકાય જેને સ્પર્શ ન કરી શકાય એ તમામ સુખ છે આ બધા માત્ર તર્કથી જ એનો અનુભવ કરી શકાય છે. તો આવા શબ્દોને ભાવવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. તો ચાલો પરીક્ષામાં કેવા ઉદાહરણ આવે 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 ઝેર ખાવાની હિંમત ન ચાલે ગાંધીજી નો જે આ પાઠ છે ચોરી અને પ્રાયશ્ચિત એની અંદર છે ઉદાહરણ કે ઝેર ખાવાની હિંમત ન ચાલી. તો ઝેર ખાવાની હિંમત ન ચાલી તો હિંમત, તો હિંમત એ ભાવવાચક સંજ્ઞા છે. ટાઢે ધ્રુજે આપણી દેહ મને કેમ વિસરે રે, તમને ખબર પડી ગયો છે આમાં કયો શબ્દ છે? તો ટાઢે છે. ત્યાર પછી તમે જુઓ અમૃત કાકીને દવાખાના ઉપર શ્રદ્ધા ન રહી. શ્રદ્ધાની વાત છે, અનુભવની વાત છે, તર્કની વાત છે. તો શ્રદ્ધા એ પણ અહીંયા ભાવવાચક સંજ્ઞા છે. સેજલ ખૂબ ક્રોધ કરે છે, ક્રોધ એ પણ કેવી છે તમને ખબર છે કે જેને સ્પર્શ નથી કરી શકાતો, જેનો ફક્ત અનુભવ કરી શકાય છે તેવા તમામ શબ્દોને આપણે શું કહીશું? ભાવવાચક સંજ્ઞા. મિત્રો આગળના ચરણમાં ઝડપથી જઈએ છીએ તો છેલ્લી સંજ્ઞા છે ક્રિયાવાચક. અને ક્રિયાવાચક સંજ્ઞા કોને કહેવાય પહેલાં તો એ સમજો કે કોઈ પણ વાક્યમાં કર્તાની ક્રિયાનો નિર્દેશ કરતી સંજ્ઞાને ક્રિયાવાચક કહેવામાં આવે છે. કર્તા જે હોય એ કર્તા એ ક્રિયા કરતો હોય એનો જ્યારે નિર્દેશ કરવામાં આવ્યો હોય ને એ સંજ્ઞાને ક્રિયાવાચક કહેવામાં આવે છે. તો બોલવું, અહીંયા બાળકો બોલે છે તો બાળકોની કઈ ક્રિયા છે? બોલવાની. અહીંયા મુખ્યમંત્રી ભાષણ આપે છે તો મુખ્યમંત્રી એ કરતા છે, બરાબર? નરેન્દ્ર મોદી સાહેબ ભાષણ આપે છે, બરાબર? તો નરેન્દ્ર મોદી સાહેબ જે શબ્દ છે એ કરતા છે અને શું આપે છે? ભાષણ એ ક્રિયા કરે છે. ક્રિયાનો જ્યારે નિર્દેશ કરવામાં આવ્યો હોય ત્યારે સ્મિત લેખન કરે છે, બરાબર? તો સ્મિત એ વ્યક્તિ છે અને શું કરે છે? લેખન કરે છે. ક્રિયાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. તો બોલવું, ભાષણ, ચાલ, લેખન અને દર્શન આવા જે શબ્દો છે એને આપણે શું કહીએ છીએ? ક્રિયાવાચક સંજ્ઞાના શબ્દો તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો પહેલું ઉદાહરણ છે કે મુખ્યમંત્રી શ્રી આજે ભાષણ આપનાર છે. તો ભાષણ એ શું થયું? મેં તમને સમજાવ્યું એ ક્રિયા થઈ. મહેમાન શ્રી આજે આપણને બે બોલ કહેનાર છે. તો બે બોલ મહેમાન એ કરતા છે, કેટલા? બે બોલ કહેનાર છે. તો ભાષણ, બે બોલ, જો વિદ્યાર્થી અવસ્થામાં ગૃહ કાર્ય લખવું અનિવાર્ય છે. તો વિદ્યાર્થીની અવસ્થામાં ગૃહ કાર્ય લખવું આ લખવાનું છે. પાછું તમારે સંજ્ઞાના બધા પ્રકારો અને મૂલ્યાંકન નોટમાં લખીને મને ફોટો મોકલાવવાનો છે, બરાબર ને? તો વિદ્યાર્થી અવસ્થામાં ગૃહ કાર્ય લખવું એ અનિવાર્ય છે. તો લખવું એ ક્રિયા છે, બરાબર? કર્તાની ક્રિયા છે.
માગણી કરે તો વર્ષ ત્રણ નીકળી ગયા. માગણી કરી છે કોઈક વ્યક્તિએ તો માગણી એ ક્રિયા છે, બરાબર. તો આ ક્રિયાવાચક શબ્દો જો આવે તો અહીંયા ક્રિયાવાચક સંજ્ઞા બનતી હોય છે, એ તમારે સમજવાનું છે. અને કદાચ તમને સમજણ પડી પણ હશે, મેં કરતા કેવી ક્રિયા કરે છે એની સમજણ તમને ઉદાહરણ દ્વારા સમજાવી છે. ચાલો મૂલ્યાંકન જોઈએ. છે છ સંજ્ઞાઓનું મૂલ્યાંકન આપણે જોવાનું છે. જો મુસાફરોને મજાનો ખોરાક મળી ગયો, જવાબ શોધો. બીજું ઉદાહરણ છે, તારામંડળમાં જેમ શશિયર શોભે હેમે જડિંગ હીરો, તો તારામંડળ કઈ સંજ્ઞા થાય? નોટમાં લખતા જાઓ, તમને યાદ હોય પછી હું જવાબો તમને આપું છું. અને જો બધા જવાબો સાચા પડે તો મને કોમેન્ટમાં લખવાનું કે મારા બધા જવાબો સાચા છે. અમારી પરાધીનતા અમને ચાલવા લાગી, પરાધીનતા કઈ સંજ્ઞા છે? માગણી કરે તો ત્રણ વર્ષ થઈ ગયા, હમણાં જોઈ માગણી કઈ સંજ્ઞા છે? પછી દરિદ્ર ખોવા દાસનો સોમ દ્રષ્ટિ સામે કરી, સામે કઈ સંજ્ઞા છે? વિશ્વ વાડીને સુપલિત કરવા નસ નસથી રસ આપ્યા, તો એ કઈ સંજ્ઞા છે? એને તમારે જોવાની છે. તો ચાલો જવાબ જોઈ લઈએ. ખોરાક એ દ્રવ્યવાચક સંજ્ઞા છે, તમે લખી હશે, તમારી સાચી પડી હશે. બીજી સંજ્ઞાનો જવાબ જોઈએ, સમૂહવાચક સંજ્ઞા. ત્રીજી સંજ્ઞાનો જવાબ જોઈએ, ભાવવાચક સંજ્ઞા. પરાધીનતા એ ભાવવાચક છે, તારામંડળ એ સમૂહવાચક છે, માગણી એ ક્રિયાવાચક છે. સાચી પડી ને? સરસ. પછી સામે, સામે નામ છે એટલે તમને ખબર હશે કે વ્યક્તિવાચક સંજ્ઞા આવે. અને વાડી એ અહીંયા એની જાતિ સૂચવવામાં આવી છે એટલે જાતિવાચક સંજ્ઞા બને છે. તો સરસ મજાનો વિડીયો અને સરસ મજાનું મૂલ્યાંકન અહીંયા આપણે કર્યું. અને તમે હવે સંજ્ઞાનો એક પણ ગુણ પરીક્ષામાં પૂછાશે તો જવા દેશો નહીં. તો આવી રીતે હવે એક એક એકમો તમારા પાકા થઈ ગયા મિત્રો. આવું સરસ મજાનું લેશન, આવું સરસ મજાનું ગુજરાતી વ્યાકરણ એકદમ સહેલું જો તમારે ભણવું હોય તો આ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મારી ચેનલના મેમ્બર બનજો. તમને તમારી ચોપડીના તમામ પાઠ, કાવ્યોના રાગ, કાવ્યોની સમજૂતી, નિબંધ, અરજી લેખન, પત્ર લેખન, સંક્ષેપીકરણ, આ બધા જ એકમો અમારી ચેનલમાં મૂકેલા છે. તો તમે એકવાર અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો ચોક્કસ તમને બધા એકમો મળશે. અને તમારા મિત્રોને લાઇક અને શેર કરવાનું. મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો હાલ તમને એને લાઇક આપો અને ખાસ તમારા મિત્રોને શેર કરવાનો મિત્રો ભૂલશો નહીં. એકલા એ લાભ લેવાની જરૂર નથી, આપણા બધા જ મિત્રો ભેગા થઈ અને તમે જોઈ રહો પછી બીજાને આ વસ્તુ મોકલવાની છે, એમને પણ સંજ્ઞા આવરી જાય, કોઈને વ્યાકરણ અઘરું લાગે નહીં. તો ચાલો મિત્રો, સરસ મજાના વિડીયાના માધ્યમ દ્વારા મેં તમને સમજૂતી આપી હતી, અહીંયા આ એકમને અહીંયા હું પૂર્ણ જાહેર કરું છું. નમસ્તે.